નમસ્તે દોસ્તો મજામાં ઘરે બેસીને ટીવીમાં ભણવાની મજા પડે છે ને ચાલો આજે એકમ ચાર સસલાની પાછળ કૂતરો એમાં આગળની પ્રવૃત્તિઓ કરીએ પહેલાં આપણે બે ભાગમાં સરસ મજાની પ્રવૃત્તિઓ કરી હતી પ્રવૃત્તિઓમાં મજા પણ આવી હતી અને મેં કેટલીક પ્રવૃત્તિઓ તમને ઘરે જાતે કરવાની પણ કીધી હતી તમારે દિવાસળીમાંથી જુદા જુદા આકાર બનાવવાના હતા તમારા આંગળામાંથી જુદી જુદા પાયા પાડવાના હતા કર્યું હશે ને તમે અને એ બધી પ્રવૃત્તિઓ તમને કરવાની ખૂબ મજા પડી હશે અને આજે તમારે આગળ જે પ્રવૃત્તિઓ કરવાની છે તો એના માટે નોટ અને પેન્સિલ લઈ લીધી છે ને ના લીધી હોય તો ચલો ફટાફટ લઈ લો આજે આપણે થોડું ઘણું લખીશું પણ ખરા તો ચાલો પ્રવૃત્તિ તરફ જઈએ જુઓ ગઈ વખતે મેં તમને એક સરસ મજાનું ગીત છેલ્લે સંભળાવ્યું હતું આંગળાનો જાદુ અને એ સાંભળવાની તમને મજા આવી હશે આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ આ ગીત મેં તમને સંભળાયું હતું એ ગીતના અંતર્ગત જ હું તમને આજે કેટલાક પ્રશ્નો પૂછું છું અને એની આપણે ચર્ચા કરીશું હું એક બે પ્રશ્નની ચર્ચા કરું છું અને પછી તમે એ વાંચશો ને એની ચર્ચા કરશો ને તમારા ભાઈ જોડે તો મજા આવશે એટલે એના બીજા જે પ્રશ્નો છે એની ચર્ચા તમારે ભાઈ બેન કાં તો તમારા મિત્રો સાથે કરવાની છે હવે ચલો હું એક પ્રશ્ન પૂછું તમને તમને આંગળાનો કયો જાદુ સૌથી વધારે ગમ્યો બોલો ફરીથી એક ગીત જુઓ તો તમે કે તમને સૌથી વધારે આંગળાનો કયો જાદુ ગમ્યો હતો જુઓ હું મારી વાત કરીશ ને તો મને આંગળામાંથી જે માછલી બનાવીને એ મને બહુ ગમી આમ કરી દઈએ અને સરસ આમ આમ કરીએ તો કેવી સરસ આમ માછલી જાણે આમ આમ પાણીમાં તરતી હોય એવું લાગે તો એ આંગળામાંથી જે માછલી બનાવી એ મને ખૂબ ગમ્યું તમને કયું ગમે છે એ તમારે વિચારવાનું અને તમારા મિત્ર કાં તો ભાઈ બહેનને કે ને સરસ બીજો પ્રશ્ન કે તમને બીજી વાર ગાવાનું મન થાય એવી કઈ પંક્તિ છે જે ગીત તમે સાંભળ્યું તું એ ગીતની અંદર એવી કઈ પંક્તિ છે કે જે તમને બીજી વાર ગાવાનું મન થાય બોલો બોલો હું કહું મને તો જે પહેલી જ છે ને

આગળ બીજા બે પ્રશ્નો છે કે ગીતની જે લીટી અને પંક્તિ તમને જે યાદ હોય એમાંથી હવે જોવાનું નહીં હો કાં એ ગીતની અંદર અને તમને જે એ યાદ હોય લીટી એ તમારે કહેવાની છે અથવા લખવાની છે મને તો પહેલી જ લીટી યાદ રહી ગઈ છે આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ તમારે આ પ્રશ્નોની ચર્ચા ફરીથી તમારા મિત્રો અને ભાઈ બેન સાથે કરવાની છે હવે જુઓ આગળ આપણે બીજી એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ પ્રવૃત્તિ બહુ જ સરસ છે અને મજાની છે એમાં શું કરવાનું છે જુઓ વિચારવાનું છે પણ હો તમારે ખાસ કે આ જે તમારા આંગળા છે એ આંગળામાંથી તમે કઈ ક્રિયા કરી શકો છો કેટલાક શબ્દો આપ્યા છે અને આપણે ઓળખીને બતાવવાનું છે કે એ આપણી આ આંગળીની મદદથી આપણે એ ક્રિયા કરી શકીએ છીએ કે નથી કરી શકતા એ તમારે મને કહેવાનું છે ચલો પહેલું જ છે તમારી ચોપડીની અંદર કે લખવું આપણે જુઓ લખવું હોય તો લખવા માટે તમે પેન કે પેન્સિલનો ઉપયોગ કરશો પણ એ શેનાથી પકડશો આંગળાથી જ ને જો હું તમને બતાવું મેં અહીંયા પેન લીધી અને મારે કંઈક લખવું છે તો પકડી છે આંગળાથી પકડી છે ને તો એમ આપણે લખવા માટે ઉપયોગ કરીશું આંગળાનો બીજું જોઈએ રડવું તમને મમ્મી કે પપ્પા કે કોઈ પણ બોલ્યું હોય અને તમને રડવું આવતું હોય તો એમાં તમારા આંગળાનો ઉપયોગ થાય વિચારો આ તમારી આંગળીઓ છે એનાથી તમે રડો છો વિચારો વિચારો ના શેનાથી રડો છો આંખથી ને અને આંખમાંથી જ્યારે બહુ જ રડવું આવે એટલે કેવા ટીપા પડે છે આપણે આંસુ નીકળે છે હે ને તો એ વખતે આપણે આપણા આંગળાનો ઉપયોગ કરતા નથી તમારે શું કહેવાનું છે તમારા આંગળાનો ઉપયોગ જે શબ્દ હું બોલું એમાં તમારો આંગળાનો ઉપયોગ થતો હોય તો હા તો એના ઉપર શું કરવાનું છે આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર તમારે ચોકડી મારવાની છે તો જો લખવું હોય તો એમાં જરૂર પડે એટલે એની ઉપર આપણે ચોકડી મારીશું નહીં પણ બીજું રડવાની વાત કરી તો જે રડવું છે એના માટે તો આપણે શેની જરૂર પડે આંખની તો એની ઉપર શું કરી દેવાનું ચોકડી કેમ કે એના માટે આપણે આંગળીઓનો ઉપયોગ કરવાનો નથી એટલે આપણે એને ચેકી નાખીશું બરાબર ચોકડી કરી દઈશું હવે બીજી વાત કરીએ ટીંગાળવું ટીંગાળવું એટલે કંઈક વસ્તુ આમ લટકાવી હોય આપણે વસ્તુ જે લઈએ એને આપણે આપણી આંગળીઓથી પકડીએ અને પછી એને આપણે ટીંગાડીએ છીએ તો એના માટે આપણે આપણી આંગળીઓનો ઉપયોગ કરીશું ને હે ને તો ટીંગાડવું જે શબ્દ છે એના માટે તમારે તમારી આંગળીનો ઉપયોગ કરવો પડશે તો આના ઉપર આપણે ચોકડી કરીશું નહીં તો તમને ખબર પડી ગઈ ને કે કોની ઉપર ચોકડી કરવાની અને કોની ઉપર નહીં હજી એક વસ્તુ હું બતાવું દોરવું કંઈ પણ ચિત્ર દોરવું હોય આકૃતિ દોરવી હોય તો એના માટે પણ તમારે પેન્સિલ કે પેન પકડશો તો એના માટે પણ તમારે તમારી આંગળીઓનો ઉપયોગ કરવો પડશે હે ને તો તમે આવા શબ્દો જે અંદર તમારી ચોકડીમાં આપેલા છે એ તમારે વાંચતા જવાનું અને જે શબ્દમાં તમારી આંગળીનો ઉપયોગ ના થાય એ શબ્દ ઉપર તમારે ચોકડી મારી દેવાની છે એટલે એને ચોકડી મારીને ચેંકી દેવાનું છે બરાબર તો કેટલી સરસ મજાની પ્રવૃત્તિ છે અને આ તો તમને મજા પણ આવશે આવશે ને કારણ કે તમને આવડી ગયું છે કે કઈ વસ્તુમાં અથવા કયા શબ્દમાં આપણે વાંચીશું તો એ શબ્દમાં આંગણાની જરૂર પડશે અને કયામાં નહીં પડે એ તમને ખ્યાલ આવી ગયો છે હવે હું જે પ્રવૃત્તિ કરાવું છું એમાં ખાસ પહેલા ધ્યાનથી જોવાનું છે અને પછી તમારે લખવાનું લખતા જવાનું બરાબર આ પ્રવૃત્તિ માટે સ્ક્રીન પર જોઈશું ચાલો જુઓ બાલ દોસ્તો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય વાક્ય બનાવો જુઓ અહીંયા એક છે પણ એમાં જે શબ્દો છે એ કેવા ગોઠવેલા છે આડા આવડી હું વાંચું અને તમે જુઓ ફરવા ગયા પછી જુઓ ડેશ કરેલું છે અમે પછી ડેશ અને ટ્રેનમાં બેસીને ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને જો આ શબ્દો કેવા ગોઠવ્યા છે કે એક સરસ રીતે વાક્ય હોય એવું લાગે છે નથી લાગતું તો આપણે આ જે બધા શબ્દો છે એને આડા આવડી ગોઠવેલા છે તો આપણે એને જો વ્યવસ્થિત ગોઠવી દઈએ ને તો સરસ મજાનું અર્થપૂર્ણ અર્થપૂર્ણ એટલે કે એ વાક્ય સમજાય અને એ વાક્ય શું કહેવા માંગે છે એ આપણને ખબર પડે એવું આપણે ગોઠવી કાઢીએ ચલો ગોઠવવાનો આપણે પહેલાં પ્રયત્ન કરીશું ચલો આ ત્રણ શબ્દો બધા મૂક્યા છે એમાં સૌથી પહેલાં કયો લઈએ તો ટ્રેનમાં બેસીને એ પહેલાં લખીએ ફરવા ગયા અને પછી છેલ્લે લખીએ અમે તો તમને એ બરાબર લાગે છે ના અમે જે છે એ જુદું પડી જાય છે તો જુઓ મેં એક બનાવ્યું છે સરસ રીતે જુઓ તમે અમે એ મેં પહેલાં લખી દીધું અમે

આ બધા શબ્દો આડા આવડી છે જો આપણે એને ગોઠવી દઈએ તો સરસ આપણને સમજાય એવું વાક્ય બની જાય છે શબ્દો ગોઠવીને એક સરસ વાક્ય મેં બનાવ્યું છે એ તમે ધ્યાનથી જુઓ પહેલાં બંને નામ મેં લઈ લીધા નમ્રતા અને વિક્રમ જોયો શબ્દો કેવી રીતે ગોઠવવાના બરાબર પહેલા એ જે શબ્દો છે એને વારંવાર બે થી ત્રણ વાર વાંચી જશું ને એટલે તમને ખબર પડી જશે કે આપણે કેવી રીતે ગોઠવવાનું બે નામ જે છે અને એ છોકરાઓ જે હશે નમ્રતા અને વિક્રમ એની વાત કરી છે ને એ હોશિયાર છે તો આપણે એવી રીતે ગોઠવી દેવાનું કે નમ્રતા અને વિક્રમ હોશિયાર છે ખબર પડી ગઈ તમને બધાને નમ્રતા અને વિક્રમ હોશિયાર છે તો આ રીતે તમારે સરસ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે હજી હું એક શીખવાડું જુઓ તમે તમારી સ્ક્રીન પર ફૂલ પર બેસે છે પતંગ્યું જુઓ હવે તો તમને આવડવા લાગ્યું હશે વિચારો તો જાતે ગોઠવવાનો પ્રયત્ન કરો તો હું શીખવાડું તો છું જ પણ તમે તમારી જાતે પણ પ્રયત્ન કરી શકો છો હં કરાવ ચલો પતંગિયું ફૂલ પર બેસે છે આવડી ગયું હશે તમને બધાને વાક્ય બનાવતા આવડી ગયું અર્થપૂર્ણ પતંગિયું જે છે એ ક્યાં બેસે છે ફૂલ પર બેસે છે હે ને તો હજી પણ આગળ જોઈએ આપણે બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર જો કેવું લાગે છે છે ને આડા આવડી વાક્યો વિચારો બનાવો જાતે પ્રયત્ન કરો મેં તમને નોટ અને પેન્સિલ પણ લઈને બેસવાનું કીધું હતું ચલો હું બનાવીને બતાવું છું તમને જુઓ ભાઈ બસ કોણ ચલાવે ડ્રાઈવરને તો આપણે એ શબ્દ પહેલાં લખી લઈશું ડ્રાઈવર બસ ચલાવીને હવે તમને ખબર પડી જ જાય કે ભાઈ જે ડ્રાઈવર હોય એ બસ ચલાવે અને પછી ક્યાં લઈ ગયા પાવાગઢ તો ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ કયા જે પણ એક બતાવું તમને જોઈએ આપણે હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે જુઓ હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે વિચારો ધ્યાનથી જુઓ વાક્યને બે થી ત્રણ વાર વાંચો તો જ તમને ગોઠવવાની ખબર પડશે કે કયું પહેલા લખવાનું તો ચાલો હું બતાવું છું તમને જુઓ વાત હરણની છે ઠેકડાએ મારે છે હે ને પણ કેવી રીતે તો ઊંચા કાન કરીને ઠેકડા મારે છે તો આ રીતે આપણે સરસ અર્થપૂર્ણ વાક્યો બનાવ્યા મેં તમને કરીને બતાવ્યા એ સિવાય બીજા વાક્યો પણ તમારી ચોપડીમાં જે છે એ તમારે જાતે બનાવવાના તો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે મજા આવી સરસ શબ્દો પણ શીખી ગયા અને એ આડા આવડી શબ્દો પરથી તમે સરસ મજાના વાક્યો પણ બનાવતા શીખી ગયા અને આવી રીતે જો તમને વાક્યો આવડી જશે ને તો તમે જાતે પણ બીજા કેટલાક વાક્યો લખી શકો શબ્દ અક્ષર એને આપણે ઓળખીએ આ જે અક્ષર છે એ કેવી રીતે બોલાય અને એને આપણે ઓળખીને ગોળ કરવાનું છે કેવી રીતે બોલાય એ પણ આપણે સાથે સાથે શીખવાનું છે આપણે અહીંયા આને બોલીશું ટ્ર શું બોલીશું ટ્ર હવે આવી રીતનો જે આ અક્ષર ટ્ર જ્યાં લખ્યો હોય ત્યાં આપણે ગોળ કરવાનું છે તો ચલો આપણે અહીંયા પહેલો શબ્દ જોઈએ ટ્રે ન તો અહીંયા તમે જોશો આ ટ્ર કરેલો છે ને ટ્રે હવે અહીંયા આ ટ્ર છે તો ત્યાં આપણે શું કરીશું ગોળ કરીશું તો આ રીતે તમારે ગોળ કરવાનું છે ખાલી ટ્ર ઉપર જ કરવાનું અહીંયા ન ઉપર થવું જોઈએ નહીં બીજો શબ્દ છે રાસ્ટ્ર શું વંચાય રાસ્ટ્ર તો આ જે ટ છે ટ્ર એની ઉપર તમારે ગોળ કરી દેવાનું એ રીતે આ શબ્દો પણ તમારે વાંચવાના અને એના ફરતે જે અક્ષર છે ટ્ર એના ફરતે તમારે ગોળ કરી દેવાનું બીજો અક્ષર પણ હું અહીંયા તમને શીખવાડું છું તો એને શું વંચાય ડ્ર શું વંચાય ડ્ર તો જુઓ પહેલો શબ્દ આપણે અહીંયા લઈએ છે ડ્રે સ શું વંચાય ડ્ર પરથી ડ્રે ડ્ર ને માત્ર છે એટલે ડ્રે સ તો અહીંયા આપણે જે આ ડ્ર છે એની ઉપર ગોળ કરીશું થઈ ગયું તો એ રીતે તમારે અહીંયા પણ આ બધા શબ્દો વાંચવાના અને જે ડ્ર હોય એના ફરતે ગોળ કરવાનું જો અહીંયા શું વંચાશે ડ્ર મ મ્યા એ ને એ જ રીતે અહીંયા આ કયો અક્ષર છે ચલો વાંચીને તમને બતાવું છું અને શું વંચાય ક્ર શું વંચાય ક્ર ઉપર મેં જે રીતે પ્રવૃત્તિ કરવાની વાત કરી ગોળ કરવાનું એ પ્રમાણે તમારે કરી દેવાનું આગળ હવે અહીંયા બીજો છે મ્ર અને કેવી રીતે વંચાય મ્ર તો અહીંયા પણ જ્યાં મ્ર અક્ષર આવતો હોય એ જગ્યા ઉપર તમારે ગોળ કરી દેવાનું આપણે વાંચતા જવાનું અને એના ફરતે ગોળ કરતા જઈશું તમે જે અક્ષર આ તમે જોયો જે વાંચતા શીખી ગયા એને હવે કેવી રીતે લખાય એ પણ આપણે શીખી જઈએ હે ને ઉપર આપણે ઓળખી કાઢ્યો અને વાંચતા શીખી ગયા એ રીતે હવે આપણે લખતા પણ શીખી જઈએ તો ચલો આને શું વંચાય મેં ઉપર વાત કરી હતી ને તો ટ્ર શું વંચાય ટ્ર હવે એને કેવી રીતે લખાય તો જુઓ હું તમને અહીંયા પહેલાં બતાવું છું આ રીતે તમે જોશો આ ટ કે જે તમને લખતા આવડે જ છે જો અહીંયા આ રીતે કરેલું જ છે હે ને અને ટ લખતા તો તમને આવડે જ છે તો આ રીતે આમ કરીને ટ લખી દેવાનો પછી અહીંયા જુઓ તમે આ રીતે એક બીજો લીટો જો આપણને શીખવાડ્યું છે પહેલું સ્ટેપ બીજું ત્રીજું અને ચોથું તમારી ચોપડીમાં પણ છે તમારી સ્ક્રીન પર પણ દેખાય છે તો અહીંયા આપણે એક આ બાજુ લીટી અને એક આ બાજુ આ રીતે આપણે આ ટ્ર લખતા શીખી જઈએ ચાલો તો હવે હું તમને લખીને બતાવું જુઓ અહીંયા આપણે સૌથી પહેલાં ટ લખી દઈએ તો આ ટ લખાઈ ગયો હવે આ ટ લખ્યા પછી એક આમ લીટો કરવાનો છે આગળ અહીંયા ફરીથી આમ ટ કરી એક લીટો આમ અને બીજો આમ તો આપણું શું બની ગયો ટ્ર હે ને તો આ રીતે આગળ પણ મારી જેમ તમારે લખી અને ટ લખવાની પ્રેક્ટિસ કરવાની છે એ જ રીતે બીજા કેટલાક અક્ષર પણ કે મેં જે તમને ઉપર ઓળખી બતાવ્યા હતા અને વાંચીને પણ બતાવ્યું હતું એ તમારે શું કરવાનું છે લખવાનું છે ડ્ર ક્ર મ્ર તો આવા કેટલાક અક્ષર તમારે આ રીતે મેં જેમ તમને શીખવાડ્યું એ રીતે તમારે અહીંયા તમારી ચોપડીમાં લખી અને એની પ્રેક્ટિસ આપણે કરવાની છે તો જુઓ બાલ દોસ્તો તમે સરસ આજે નવા અક્ષર પણ શીખ્યા હે ને અહીંયા જે ચોપડીમાં આપ્યું છે એ તો તમે લખવાના જ છો પણ એ સિવાય તમારે જાતે બીજું કંઈ પણ લખવું હોય તો આવા અક્ષરોવાળા શબ્દો હોય એ તમારી ચોપડીમાં તમારે શોધવાના અને લખવાના હવે આગળ આપણે જે વાર્તા છે ને એ વાર્તા જોઈએ તમારો આ એકમનું નામ શું છે સસલાની પાછળ કૂતરો તો આ એની જ વાર્તા છે અને બહુ મજાની છે પણ જુઓ અત્યાર સુધી તમે જે વાર્તા વાંચી હશે કે સાંભળી હશે પણ એ વાર્તાની અંદર જે વાક્યો અને તેના શબ્દો તમે સાંભળ્યા હશે એનાથી આ અલગ જ શબ્દો છે અને એનાથી આ અલગ જ વાક્યો છે મજા આવશે જોજો વાર્તાની અંદર કેટલાક શબ્દો ઇંગ્લિશમાં આવી ગયા છે જો જોડે જોડે તમને ઇંગ્લિશના શબ્દો પણ આવડી જશે અને મજા આવશે કંઈક અલગ જ લાગશે વાર્તા તો ચાલો આપણે એ વાર્તા વાંચીએ અને પછી સમજીએ પહેલાં એ વાર્તા હું વાંચું છું અને તમારે એ સાંભળવાની છે તમારે તમારી ચોપડીમાં પણ જોવાનું અને સ્ક્રીન પર પણ એ વાર્તા હું તમને બતાડું છું ચલો પહેલાં હું વાર્તા વાંચું એ તમે બધા ધ્યાનથી સાંભળો અને પછી હું તમને સમજાવું છું જુઓ બાલ દોસ્તો વાર્તા આપણે વાંચીએ કૂતરો અને સસલું પહેલાં હું વાંચું છું એટલે ધ્યાન આપજો હો શિકારી જંગલમાં શિકાર કરવા ગયો બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો ફાસ્ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો ફાસ્ટ ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા એક્સપ્રેસ ડોગી કહે અરે ભલા માણસ હું દોડતો હતો તેને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે દોડ દોડમાં ફેર હતો ને સમજ્યા તો જુઓ બાલ દોસ્તો તમે સરસ મજાની વાર્તા એ જે મેં વાંચી એ તમે સાંભળી હશે હવે જુઓ હું શબ્દની વાત કરું એક્સપ્રેસ ડોગી એક્સપ્રેસ ડોગી એટલે ખૂબ જ ફાસ્ટ એક્સપ્રેસનો મતલબ કે આમ ઝડપથી દોડવાવાળો જે ડોગી હતો ડોગી ડોગી તમને ખબર છે ડોગીને શું કહેવાય કૂતરો અને આપણા એકમનું નામ પણ છે કે સસલાની પાછળ કૂતરો તમે જો એક શિકારી હતો એ ઝાડ નીચે બેઠો હતો અને એટલામાં જ ત્યાં સામે પેલો કૂતરો આવે છે એટલામાં બીજી બાજુથી સસલું પણ ત્યાંથી નીકળે છે એ પેલા જે ડોગી છે એ ડોગીએ પેલા સસલાને જોયું અને એ ડોગી એ સસલાને પકડવા એની પાછળ દોડે છે હવે એ પકડવા જાય છે કે શું કરે છે તમે ચિત્રમાં જોશો તો સસલું એટલું બધું ફાસ્ટ ભાગ્યું કે જે ડોગી હોય છે એ એને પકડી શકતો નથી તમે જોયું એક્સપ્રેસ ડોગી નામ આપ્યું છે એટલે આ અંગ્રેજી શબ્દ છે ને એક્સપ્રેસ એટલે ખૂબ જ ઝડપથી દોડવાવાળો ડોગી અને ફાસ્ટ ટુ સસલું ફાસ્ટ એટલે સસલું પણ હતું એ પણ કેવું દોડવાવાળું હતું ફાસ્ટ ઝડપથી ફાસ્ટ એટલે ઝડપથી દોડવા વાળું તો આમાં તમે જોયું કે ડોગી એક્સપ્રેસ ફાસ્ટુ કેવા સરસ શબ્દો વાપર્યા છે સાંભળવાની પણ મજા આવે હે ને તો આપણે આ વાર્તા અંતર્ગત જ કેટલીક ચર્ચા કરીશું કેટલાક હું પ્રશ્નો કરું છું તમને અને કેટલીક ચર્ચા કરીએ કે તમે આ વાર્તા મેં તમને વાંચીને પણ બતાવી અને મેં તમને થોડી વાત કરી કે ભાઈ જે સસલું છે એ ભાગી જાય છે અને જંગલની બહાર નીકળી જાય છે એટલે જે પેલો ડોગી છે એ પાછો આવી જાય છે અને પછી શિકારી કહે છે કે કેમ ડોગી ભાઈ તમે ના પકડી શક્યા ને એટલે પેલો જે ડોગી હોય છે એણે કેટલો સરસ જવાબ આપ્યો કે હું કેમ દોડતો હતો તો તેને મારવા માટે પણ જે સસલું છે એ કેમ દોડતું હતું તેને તેનો જીવ બચાવવા માટે તો આપણે જોઈએ કે આપણી પાછળ પણ જો કૂતરું પડે તો શું કરો તમે ભાગો કે નહીં હે ને કૂતરું પાછળ પડે એટલે આપણે ભાગી જ જઈએ તો કેટલું સ્પીડમાં ભાગીએ છીએ આપણે એ વખતે ભલે આપણે બહુ ના દોડી શકતા હોય છતાં પણ જો આપણે કૂતરું જોઈએ અને એ આપણી પાછળ પડતું હોય ત્યારે તો આપણા ખબર નહીં આપણા પગમાં પણ ખૂબ જ ઝડપ આવી જતી હોય છે અને આપણે પણ સસલાની જેમ આપણો જીવ બચાવવા માટે દોડી જઈએ તો એમ તમને આ વાર્તા જે વાંચી અને જે સમજી એની અંદર તમને કયું વાક્ય સૌથી વધારે ગમ્યું વિચાર આખી જે આ વાર્તા હતી સરસ એ વાર્તામાંથી તમને કયું વાક્ય સૌથી વધારે ગમ્યું હવે આના માટે તમારે મેં તો તમને એક વાર કીધી પણ એટલામાં કદાચ ના ખબર પડી હોય તો તમારે ફરીથી આ વાર્તા આખી વાંચવાની અને પછી કહેવાનું કે કયું વાક્ય તમને સૌથી વધારે ગમ્યું મને તો જે ગમ્યું એ હું વાત કરું છું પેલા ડોગીએ જે જવાબ આપ્યો હતો ને શિકારીને કે હું સસલાને સેના માટે મારવા માટે દોડ્યો હતો પણ સસલું સેના માટે દોડતું હતું પોતાનો જીવ બચાવવા માટે મને આ વાક્ય સૌથી વધારે ગમ્યું કેટલી સરસ વસ્તુ કહી જાય છે કે કોઈ પણ વ્યક્તિ આપણે બધા જ હોઈએ કે આપણો જીવ બચાવવા માટે આપણે ગમે તે કરી શકીએ છીએ જેમ સસલું એકદમ ફાસ્ટ ભાગ્યું એમ આપણે પણ કંઈ પણ એવું હોય આપણી પાછળ પડે કૂતરું કે કંઈ પણ તો આપણે પણ દોડી જઈએ છે કેમ તો આપણો જીવ બચાવવા તો આ વાર્તા અંતર્ગત મેં કેટલીક ચર્ચા પણ તમારી સાથે કરી બીજી ચર્ચા તમારી ચોપડીમાં પ્રશ્નો છે તો તમે તમારા મિત્રો કાં તો ભાઈ બહેન સાથે કરી શકો છો એની અંદર એક એવો પણ પ્રશ્ન છે કે ચિત્ર નંબર પાંચ છે એ જોઈ અને તમને શું વિચાર આવે છે હવે એ હું તમને કહું છું જે ચિત્ર નંબર પાંચ છે એ તમે બધા જુઓ તો વાર્તાની અંદર જુઓ વાર્તામાં ચિત્રોના નંબર પણ આપેલા છે અને એમાં ચિત્ર પાંચ નંબરનું જે ચિત્ર છે એ તમે જોઈ શકો છો કે એ જોઈ અને તમને શું વિચાર આવ્યો તો તમે એ ચર્ચા તમારા ઘરે જાતે કરજો અને મજા પણ આવશે અને આવી નવી નવી વાર્તાઓ પણ તમે વાંચતા રહેજો જુઓ તમે આપણા ઘરે છાપું પણ આવતું હશે ને તો એની અંદર સરસ મજાની આવી વાર્તાઓ પણ આવતી હોય છે તો આ જે વાર્તા ચિત્ર હતું ચિત્ર પણ હતું અને વાંચવાનું પણ હતું તો એવી જ રીતનું તમે વાંચી શકો છો આવી સરસ મજાની એમાં પણ ચિત્ર હોય છે અને આપણે સાથે નીચે વાંચીશું તો સરસ મજાની ચિત્ર સાથેની વાર્તા એ આપણે વાંચીએ તો આવી અવનવી વાર્તાઓ વાંચશો એટલે વાંચશો તો તમે સારી રીતે લખી પણ શકશો તો જુઓ આજે આપણે કેટલું સરસ સરસ પ્રવૃત્તિઓ કરી ડ્ર જેવા સરસ નવા અક્ષરો પણ શીખ્યા આપણે અને એના પરથી જે શબ્દો બને એ શબ્દો પણ આપણે વાંચતા શીખ્યા એ સિવાય કેટલાક આડા આવડી શબ્દો ગોઠવાઈ ગયા હોય તો એને આપણે કેવી રીતે ગોઠવવા અને અર્થપૂર્ણ કે વાક્ય સમજાય એ રીતે આપણે વાક્યો પણ બનાવ્યા અને છેલ્લે સરસ મજાની વાર્તા પણ આપણે સાંભળી મજા આવીને અને એની ચર્ચા પણ કરી તો હવે આજે આપણે આટલા સુધી જ લઈએ છીએ ફરી આપણે મળીશું આવજો